કેમ છો વિદ્યાર્થી મિત્રો, આપ મજામાં છો બધા? આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની અંદર છેલ્લે આપણે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓનો આપણે બહુ સવિસ્તર અભ્યાસ કરેલો હતો. હવે આપણે ફિનોલની રાસાયણિક પ્રક્રિયા તરફ આપણે આગળ વધીએ છીએ. તમે બહુ જ ધ્યાનથી તમે વિચારશો તો કે કોઈ પણ જે ફિનોલ કમ્પાઉન્ડ આપણે જોવા માંગીએ છીએ તો ફિનોલમાં શું હશે? તો કે સામાન્યતઃ તમને ફિનોલની અંદર આમ તમે જોવા જાવશો ને તો આ ફિનોલનું સ્ટ્રક્ચર છે, બરાબર છે? હવે આ સ્ટ્રક્ચરમાં એક અહીંયા પ્રક્રિયા તમે કરી શકો છો અને બીજું એક આ OH બંધ તૂટવાની પ્રક્રિયા. આ તૂટવાની સંભાવના બહુ જ ઓછી હતી એટલે આપણે આ તો કેન્સલ કરીને કહું, આ આપણે ભણી ચૂકેલા છીએ. હવે આપણે જે પ્રક્રિયા કરવા માંગીએ છીએ એ ક્યાં કરવા માંગીએ છીએ? તો કે આ ફિનાઇલ રિંગ ઉપરની પ્રક્રિયા ઉપર વધારે રસ રાખેલો છે. હવે એમાંય તમને ખબર હોય તો બેન્ઝિન જે રિંગ હોય, ફિનાઇલ રિંગ હોય, તો એની ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓ માટે જાણીતા છે. તમને યાદ આવી જ ગયું હશે કે આ ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપનમાં મારે બહારથી ઇલેક્ટ્રોન અનુરાગી લાવવાના છે, જેમાં હું નાઇટ્રેશન કરી શકું છું, જેમાં નાઇટ્રો સમૂહ આવે, હેલોજિનેશન કરું જેમાં ક્લોરિન, બ્રોમિન જેવા વગેરે જેવા હેલોજન લઈ આવી શકું છું, સલ્ફોનેશન કરીને SO3H સમૂહ લઈ આવી શકું છું, ફ્રિડલ ક્રાફ્ટ આલ્કિલેશન કરીને આલ્કાઇલ સમૂહ લઈ આવી શકું છું ને એસાઇલેશન કરીને એસાઇલ સમૂહ લઈ આવી શકું છું. પણ અત્યારે આપણી જે બુક છે NCERTની, એમાં ખાલી બે જ ઘટના સમજાવેલી છે, એક નાઇટ્રેશન અને બીજી હેલોજિનેશન. તો આપણે પહેલા એ બે ઘટનાને સમજીએ અને એના ઉપરથી તમને થોડોક એનો અંદાજ જે છે એ આવી જતો હોય છે. હવે મારે તમને થોડીક વાત પહેલા અલગ રીતે સમજાવી છે કે તમે જોશો ને તો આપણી પાસે બેન્ઝીન છે. ફોર એક્ઝામ્પલ, હું તમને થોડું પહેલા ડિટેલમાં અને ટેકનિકલી સમજાવવા માંગુ છું. આ બેન્ઝીનનું તમે જ્યારે આપણે બ્રોમિનેશન કરતા હતા, જો તમને યાદ આવે તો બેન્ઝીન પોતે કેવો છે? તો કે અધ્રુવીય છે. આપણે જાણીએ છીએ કે આ કેવો છે? નોન પોલાર છે. અને આ પણ અત્યારે કઈ સ્થિતિમાં પડેલો છે? તો કે અધ્રુવીય સ્થિતિમાં પડેલો છે. તો આ પ્રક્રિયાની અંદર મારે શું ઉત્પન્ન કરવું છે? તો કે Br+ ઉત્પન્ન કરવો છે. તો આ Br+ ઉત્પન્ન કરવા માટે આ બેની અંદર પોસિબિલિટી શક્ય નથી, એટલે મારે આને પોલરાઇઝ કરવો પડે, આને ધ્રુવીય કરવો પડે. અને આ ધ્રુવીય કરવા માટે મારે લુઇસ એસિડ ઉદ્દીપક, જેવા કે હું FeBr3ની હાજરીમાં હું જ્યારે આની પ્રક્રિયા કરાવતો હતો, તો તમને યાદ આવે તો આ FeBr3 જે છે એ આ જે Br2 છે, Br2 એનું પોલરાઇઝેશન કરી અને પછી એનો બંધ તોડી એકને Br- અને જે Br+ અને એક Br- અને એ Br- અત્યારે કામ ચલાવવાની સાથે જોડાયેલો છે અને આ ઇલેક્ટ્રોન અનુરાગી ઉત્પન્ન કરતા હતા. પણ ફિનોલ છે ને એમાં આવી જરૂર નથી. કેમ જરૂર નથી? તો કે ફિનોલનો જો તમે કિસ્સો બહુ ધ્યાનથી તમે સમજશો તો ફિનોલ પોતે જ કેવું છે? તો કે એનો OH બંધ હોવાથી કેવું થઈ ગયું છે? ધ્રુવીય થઈ ગયું છે. હવે સપોઝ કે તમે આ તો આપણે હમણાં આપણે એનું બ્રોમિનેશન ભણશું, પણ એના બ્રોમિનેશન માટે હવે મારે આ FeBr3 જેવા લુઇસ એસિડ ઉદ્દીપકની જરૂર નથી. કારણ કે ફિનોલમાં આવેલો આ જે OH ભાગ ધ્રુવીયતા ધરાવે છે એટલે આને ધ્રુવીય કરી શકશે. એનો મતલબ એવો થઈ ગયો કે ફિનોલ જે છે, ફિનોલ એની ફિનોલની જે સ્ટ્રોંગ એક્ટિવેટિંગ ઇફેક્ટ છે, એટલે કે ખૂબ જ એની પ્રબળ સક્રિય, એટલે એકચ્યુઅલી આમ જોવા જાવ તો ફિનોલનો જે OH સમૂહ છે એ કેવો છે? તો કે સક્રિય કારક સમૂહ છે, એ બહુ એક્ટિવ સમૂહ થયેલો છે. એટલે પોતે જ પ્રક્રિયા કરવા માટે કદાચ આવા ઉદ્દીપકો કે એવી કન્ડિશન્સને એ બહુ એક્સેપ્ટ કરવાના મૂડમાં નથી, કારણ કે તમે સરળતાથી પ્રક્રિયા કરી શકશો. બીજા નંબરમાં જ્યારે ફિનોલ જે છે એ આવું એટલે થાય શું, આ એટલો બધો એક્ટિવ સમૂહ હોય તો ઘણી વખત તમારે એક બ્રોમિન નહીં પણ અમે જે કહી શકાય ને કે ઘણી બધી વખત એ આજે પોલી સબસ્ટિટ્યુશન કરી નાખે, પોલી સબસ્ટિટ્યુશન સુધી પણ જતા રહીએ. જ્યારે બેન્ઝીનના કેસમાં કેવું થતું હતું, મોનો પછી ડાય થાય પછી ટ્રાય કરવું પડે એમ. આ કદાચ એવું બને કે ફિનોલના ઘરમાં પ્રક્રિયા કરવા જાઓ તો એક સાથે ઘણા બધા બ્રોમિન સમૂહ દાખલ કરી શકો છો, કારણ કે પોતે એક્ટિવ થઈ ગયેલો છે. બીજું આપણને ખબર જ છે કે આ ફિનોલ સમૂહ જે આવે છે, આ ફિનોલિક સમૂહ છે, તો એ ફિનોલિક સમૂહમાં આ OH જે છે, OH સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાને કારણે ફિનાઇલ જે કેન્દ્ર તમે જુઓ છો એમાં એ ઇલેક્ટ્રોનની ડેન્સિટી શું કરશે, ઇલેક્ટ્રોનની ઘનતા બરાબર છે, કયા કયા સ્થાન ઉપર વધારશે, ઓર્થો અને પેરા સ્થાને શું કરશે, વધારશે.
ઈ સહસ્પંદનને કારણે ઈ વધારી શકે છે એટલે આ સમૂહ તમને યાદ આવે તો કેવો છે ઓર્થો પેરા સમૂહ છે એટલે આના ઘરમાં વિસ્થાપન ક્યાં થશે ઓર્થો અને પેરા સ્થાન ઉપર જોવા મળશે આટલું તમને હવે ખ્યાલ આવી ગયો છે હું તમારી આગળ હજી ફરીથી પાછી આ જે ચર્ચા લાંબી કરેલી છે એને બહુ શોર્ટકટમાં તમને સમજાવું છું બેન્ઝીન અને બ્રોમિન પ્રક્રિયા કરતી વખતે બંને અધ્રુવીય હતા એટલે મારે FeBr3 જેવા લુઈસ એસિડ ઉદીપક લઈ આવવા પડે કે જે આની અંદર પોલરાઇઝેશન જનરેટ કરે અને એને Br+ બનાવે અને ઈ પછી બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ વડે આકર્ષાતા હતા એટલે એના ઘરમાં આપણે લુઈસ એસિડ ઉદીપકની જરૂર પડતી હતી પણ ફિનોલમાં આવેલો OH સમૂહ પોતે જ ધ્રુવીય છે એટલે એને આવા લુઈસ એસિડ ઉદીપકની જરૂર નથી આ એટલો બધો એક્ટિવ છે કે એ દાન કરતા હોવાને કારણે ફિનાઇલ કેન્દ્રની અંદર ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધારી દેશે એટલે ઘણી વખત એક નહીં એકથી વધુ સબસ્ટિટ્યુશન એક સાથે કરી શકે છે અને પ્લસ આ દાતા સમૂહ છે એના કેનોનિકલ સ્ટ્રક્ચરમાં ત્રણ જગ્યા ઉપરથી ઈ ડોનેશન થશે એટલે મેટા સ્થાનને છોડી દેતા ઓર્થો અને પેરા ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધતા ઈ ઓર્થો પેરા ડિરેક્ટિંગ ગ્રુપ છે હું એવું માનું છું કે આટલું તો તમને સમજાય જ ગયેલું છે તો હવે જો એ સમજાઈ જતું હોવાને કારણે હવે આપણે જે પહેલી પ્રક્રિયા સમજાવવા માંગીએ છીએ અને એ છે નાઇટ્રેશન હવે આપણે ફિનોલનું શું સમજવું છે નાઇટ્રેશન સમજવું છે હવે એવું કહેવાય છે કે સપોઝ તમારે જો અહીંયા બહુ હાઈ ટેમ્પરેચરની જરૂર નહીં પડે ઊંધું કરી નાખો વિચારો તમારે પોલી નથી થવા દેવું ને તો તાપમાનને બધું થોડીક કન્ડિશન બધી નીચી રાખી દેવાની આ પ્રક્રિયા હું ફક્ત મંદ HNO3ની હાજરીમાં કરું છું જો આમાં ઉદીપક તો છે જ નહીં પ્રક્રિયકશી પણ કેવો કરી નાખ્યો છે મંદ કરી નાખ્યો છે રાઈટ અને ટેમ્પરેચર અંદાજિત 25°C એટલે ઓરડાના તાપમાનની આજુબાજુનું ટેમ્પરેચર છે એટલે બહુ એવું એક્ટિવ મેં ટેમ્પરેચર લીધેલું નથી એટલે નીચું તાપમાન કહેવાય આમ એક અપેક્ષાએ તો તમને છે ને આ બે વસ્તુનું તમને મિક્સચર પ્રાપ્ત થશે એક તમને ઓર્થો નાઇટ્રોફિનોલ બનશે અને બીજો તમને પેરા નાઇટ્રોફિનોલ બનશે આ બેનું તમને મિક્સચર મળશે એ મિક્સચરને આપણે છૂટું પાડવું પડે હવે સામાન્યતઃ એવું હોય છે કે ઓર્થો નાઇટ્રોફિનોલ તમને જે અહીંયા પ્રાપ્ત થયેલો છે રાઈટ તો એ ઓછો હોય ને પેરા વધારે હોવું જોઈએ પણ એને બદલે અહીંયા તમે જોશો તો આ જે છે ને એ તમને 40% નીપજ મળે છે અને આ તમને 13% નીપજ બને છે મોટાભાગે અહીંયા ઓર્થો નાઇટ્રોફિનોલ એ પેરા નાઇટ્રોફિનોલ ઉપર ભારી પડેલો છે મોટાભાગે શું થતું હોય પેરાનેટ્રોફિનોલમાં અવકાશીય અથડામણ ઓછી થતી હોય આમાં અવકાશીય અથડામણ જે છે એ વધુ થતી હોય પણ એવું કહી શકાય કે આનું કારણ શું આ શા માટે 40% વધારે નીપજ તમને પ્રાપ્ત થઈ છે તો કેવું કહી શકાશે કે આની અંદર એક આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધને કારણે અમુક ઘટનાઓ તમને આમાં જોવા મળશે હવે બીજો એક પ્રશ્ન આ બંનેને મારે છૂટા પાડવા હોય તો એના માટે મારે શું કરવું પડે તો કે એના માટે મારે સ્ટીમ ડિસ્ટિલેશન કરવું પડે જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ વરાળ નિસ્યંદન આપણે યાદ આવી જ ગયું હશે કે જ્યારે આપણે GOCનો વિભાગ ભણતા હતા ત્યારે આપણે સ્ટીમ ડિસ્ટિલેશનમાં તમને યાદ આવ્યું સિમ્પલ ડિસ્ટિલેશન આપણે જોયું હતું ફ્રેક્શનલ ડિસ્ટિલેશન જોયું હતું એના પછી આપણે જોયું હતું કે સ્ટીમ ડિસ્ટિલેશન તો સ્ટીમ ડિસ્ટિલેશનની મદદથી તમે એને અલગ કરી શકો છો કેમ તમે કેવી રીતે શા માટે એને સ્ટીમ ડિસ્ટિલેશનથી અલગ કરી શકો છો તો કે એની પાછળનું રીઝન શું છે એ પણ આપણે સમજવું જોઈએ મારી પાસે ઓર્થો નાઇટ્રોફિનોલ છે રાઈટ હવે એ ઓર્થો નાઇટ્રોફિનોલને હું તમને જસ્ટ એક બતાવવા માંગુ છું કે આંતરાણવી હાઇડ્રોજન બંધ કેવી રીતે એની અંદર સેટ થયેલા છે જુઓ આ અત્યારે હું તમને બતાવી રહ્યો છું ઓર્થો નાઇટ્રોફિનોલનું સ્ટ્રક્ચર આ N છે આ ડબલ બોન્ડ O છે આ N+ છે આ O- છે અહીંયા તમારો આ O છે અહીંયા આ H છે હવે આ O- અને આ H વચ્ચે શું થશે અહીંયા હાઇડ્રોજન બંધ બની ગયો છે જુઓ રાઈટ તો અહીંયા તમને જે બતાવવા માંગુ છું એ શું છે તો કે ઓર્થો નાઇટ્રો ફિનોલ આ તમે જે જોઈ રહ્યા છો એમાં તમને શીની વાત થાય છે આંતઃ એટલે કે ઇન્ટ્રા મોલેક્યુલર આણ્વીય હાઇડ્રોજન બંધ હલો આ બની ગયો છે હવે એની કમ્પેરિઝનમાં હું તમને જ્યારે પેરા બતાવું છું પેરા તો પેરાને તમે બરાબર જોજો પેરા નાઇટ્રોફિનોલમાં શું છે તો કે આ N છે આ ડબલ બોન્ડ O છે આ O- છે આ H છે આ O છે એવી રીતે આપણે આગળ વધશે અહીંયા આ N છે આ O છે માઇનસ છે પ્લસ છે આ ડબલ બોન્ડ O છે આ બાજુ O છે આ H છે આમ
એટલે આમાં કયો બંધ છે? તો કે આમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ છે, ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બંધ છે. તમને બધાને ખબર છે કે આ બંધની પ્રબળતા જે તમે જોવા જાઓ છો, અહીંયા જે હાઇડ્રોજન બંધ બન્યો છે, તો કે આની પ્રબળતા વધુ હોય, આની પ્રબળતા ઓછી હોય. એટલે સ્ટીમ ડિસ્ટિલેશનની અંદર તમે જોવા જશો ને તો આ જલ્દી જે છે એ વરાળ નિસ્યંદનને કારણે, આમ તમે જોશો તો એવું કહી શકાય ને કે ઓર્થો અને પેરાસમ ઘટકોમાં આ ઓર્થોનાઇટ્રોફિનોલ છે એમાં રહેલો જે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધને કારણે એ સ્ટીમથી શું થઈ જશે? વોલેટાઇલ થઈ જશે, બાષ્પશીલ બનશે. જ્યારે આનો બંધ પાવરફુલ છે એટલે આની બાષ્પ બનવાની સંભાવના થોડી ઓછી થઈ જશે, એટલે કે ઓછું બાષ્પશીલ થશે. એટલે તમે આ બેને શું કરી શકો છો? જુદા પાડી શકો છો. હું તો તમને થોડુંક અહીંયા વધારે એવું પણ સમજાવવા માંગુ છું કે આના આ આંત આણવીય હાઇડ્રોજન બંધને કારણે આના ગલન બિંદુ તમે જોવા જાશો, કે આના ઉત્કલન બિંદુ તમે જોવા જાશો, ઇવન કે આની એસિડિકતા પણ તમે જોશો. એસિડિકતા પછી આમ તમે જોવા જાઓ તો આની પાણીમાં દ્રાવ્યતા પણ તમે જોવા જાશો. પાણીમાં દ્રાવ્યતા આ બધી કેવી આવશે? ઓછી તમને જોવા મળશે. એની કમ્પેરિઝનમાં આ બધું તમને શું જોવા મળશે? વધુ જ તમને જોવા મળશે. આ જે બને ને એને અમે અમે ઘણી બધી વખત આ ઘટના જે બની છે આને એને અમે ચિલેશન કહીએ છીએ. શું કહેવાય? ચિલેશન પ્રોસેસ થાય છે, એને કારણે તમે સ્ટીમ ડિસ્ટિલેશનની મદદથી આ બે વસ્તુને તમે જુદી પાડી શકો છો. હું માનું છું કે આટલું તમને એકદમ સમજાઈ ગયેલું હશે. હવે એવું કહેવાય છે કે સપોઝ કે આ કન્ડિશન્સ જે આપણે હમણાં યુઝ કરી દીધી, આ કન્ડિશન્સ મંદવાળી, એને બદલે હું આમ ઘણા કહે કે તમે આમ કોન્સન્ટ્રેટેડ રાખો અને એવું કરો તો કંઈ શું થઈ શકે એમ? તો કે એવું તમે રાખશો તો પણ કંઈ કન્ડિશન્સમાં કોઈ પ્રોબ્લેમ નથી. સપોઝ કે હું તમને એમ કહેવા માગું કે મારી પાસે આ ફિનોલ છે અને આ ફિનોલનું હું શું કરવા માંગુ છું? તો કે સાંદ્ર HNO3, હવે મંદની સાંદ્ર HNO3, ઘણી બધી વખત હું જોતો હોઉં છું કે ક્યારેક અહીંયા એ લોકો સાંદ્ર H2SO4ની પણ કન્ડિશન્સ એપ્લાય કરી રહેતા હોય છે, બરાબર છે? તો તમે જોશો તો અહીંયા એક સાથે પહેલાં તો શું બન્યું હતું કે મોનોનાઇટ્રેશન થતું હતું, કારણ કે કન્ડિશન જ એવી હતી. હવે અહીંયા આ ઓર્થો ઉપર, અહીંયા પેરા ઉપર, પાછા ઓર્થો ઉપર એક સાથે ત્રણે ત્રણ નાઇટ્રો સમૂહ દાખલ થઈ જાય અને આને તમને યાદ આવે તો આનું નામ શું છે? 2,4,6 ટ્રાય નાઇટ્રોફિનોલ બને. આ 2,4,6 ટ્રાય નાઇટ્રોફિનોલ કે જેનું બીજું નામ શું છે? પિક્રિક એસિડ છે. પિક્રિક એસિડ કહેવામાં આવે છે. પણ અહીંયા એનું જે ઉત્પાદન છે ને, ઉત્પાદન જે આપણે સમજવા માંગીએ છીએ, એ ઉત્પાદન ખૂબ જ ઓછું આપણને જોવા મળે છે. આ ઉત્પાદન એટલે પુઅર યીલ્ડ છે, આમાં બહુ વધારે મળતું નથી. તો ઘણા કે ઇન્ડસ્ટ્રીમાં લોકો પિક્રિક એસિડ બનાવે કેવી રીતે? તો કે હાલના સમયમાં પિક્રિક એસિડને જો તમારે બનાવવો હોય ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર, એમાં તમારી બુકે શું કર્યું છે, NCERTની બુકે, કે ભાઈ તમને એવું સમજાવવા માંગે છે કે આની તમે તમારી રીતે જ એક સેલ્ફ પ્રેક્ટિસ કરી અને તમે એનો જવાબ લેવા માટેની કોશિશ કરજો, એવું તમને સમજાવેલું છે. હવે તમને પેલા ખ્યાલ આવી જવો જોઈએ કે મારે જો આ પિક્રિક એસિડ જો બનાવવો હશે તો એ બનાવવા માટે આપણે અલગ કન્ડિશન્સને યુઝ કરીએ છીએ. એમાં હું તમને મારા પ્રમાણે તમને જે અંદર હોમવર્ક આપ્યું છે ટેક્સ્ટબુકે, એ હું મારી રીતે તમને સમજાવવા માંગુ છું કે તમારે ફિનોલ લેવાનું. આ ફિનોલની તમારે કોની પહેલાં કોની સાથે પ્રક્રિયા કરવાની ખબર છે? સાંદ્ર H2SO4ની હાજરીમાં 100 ડિગ્રી સેન્ટીગ્રેડે પ્રક્રિયા કરવાની. આપણે બધાને ખબર છે આમાં સલ્ફોનેશન થશે અને આ સલ્ફોનેશનમાં OH અને SO3H ઓર્થો પોઝિશન ઉપર અને OH અને SO3H પેરા પોઝિશન ઉપર બનશે. આનું નામે તમને આવડી જવું જોઈએ કે આ 2-ફિનોલ સલ્ફોનિક એસિડ છે અને આ 4-ફિનોલ સલ્ફોનિક એસિડ છે. ચાલો આનું તમને મિક્સચર મળ્યું હતું, રાઈટ? હવે એનું શું કરો? તો કે હવે તમે એની અંદર સાંદ્ર HNO3 નાખીને જરૂર પડે તો ગરમ કરો. અહીંયા છે ને એક ઘટના એવી બનશે કે નાઇટ્રેશન પણ થતું હશે અને નાઇટ્રેશનની સાથે સાથે શું થાય છે ખબર છે? ડીસલ્ફોનેશન પણ થાય છે. શું થાય છે? ડીસલ્ફોનેશન પણ થતું તમને જોવા મળે છે. એટલે શું થાય? સલ્ફોનિક એસિડ ગ્રુપ નીકળતું જશે અને નાઇટ્રો સમૂહ શું આવતો જશે.
અહીંયા તમે જોશો તો અહીંયા શું થઈ ગયું હવે અહીંયા NO2 થઈ ગયું આ NO2 થઈ ગયું અને આ NO2 થઈ ગયું 246 ટ્રાઇનાઇટ્રોફિનોલ આ તમને પિક્રિક એસિડ ડેફિનેટલી મળી ગયેલું છે પણ આ પિક્રિક એસિડ કેવું તમને મળશે અંદાજિત 90% નિપજ વાળું છે કેટલી 90% બહુ સરસ નિપજ મળેલી છે તો આ તમે જ્યારે ફિનોલની તમે જ્યારે પ્રક્રિયા કરી એટલે અહીંયા તમને મળ્યું તો ફિનોલ સલ્ફોનિક એસિડ અને એમાં નાઇટ્રેશનની સાઇમલ્ટેનિયસલી એટલે નાઇટ્રેશનમાં નાઇટ્રો આવતો જાય SO3 એ નીકળતો જાય નાઇટ્રો આવતો જાય તો તમને આ નિપજ પ્રાપ્ત થાય છે તો તમને થોડો ખ્યાલ આવી ગયેલો હશે ઘણા લોકો અહીંયા એક એવો પ્રશ્ન પૂછે છે કે સર આ પિક્રિક એસિડ નામ કેમ પડ્યું આમાં એસિડ તો સમૂહ છે જ નહીં પણ મેં તમને ખબર છે નાઇટ્રો ખેંચે 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 એટલે આ ઓ આખો બધા એટલે આનો એચ ડેલ્ટા પ્લસ નેચર વધી જશે એટલે એચ પ્લસ ડેલ્ટા નેચર વધી જશે એટલે કહી શકાશે કેમ કે 246 ટ્રાઇનાઇટ્રોફિનોલમાં ત્રણે ત્રણ નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક છે એટલે એટલે આકર્ષક હોવાને કારણે એસિડિકતાને વધારે એટલે આ સમૂહ આ એચ પ્લસ આઈને મુક્ત કરવામાં મદદરૂપ બને છે એટલે આ સ્વભાવે કેવો છે તો કે એસિડિક છે એવું તમે કહી શકો છો એટલે આ તમે કયા રીતે સમીકરણો લખી શકો છો એની મેં વાત તમને આ સંદર્ભમાં સમજાવેલી છે હવે આપણે બીજો પોઈન્ટ આપણે સમજવા માંગીએ છીએ અને બીજો પોઈન્ટ છે અને છે હેલોજીનેશન જેમાં આપણી બુક જે છે એ બ્રોમિનેશનની વાત વધારે સમજાવે છે બાકી તમે આવું જ ક્લોરીન અને બ્રોમિનના રેફરન્સમાં સમજી શકો છો હવે આ જે ઘટના બને છે જે આપણે અત્યારે હેલોજીનેશનની સમજાવવા માંગીએ છીએ તો એમાં આપણે કેવું કહી શકાય એમ તો કે તમારે જો ફિનોલ છે મેં તમને અગાઉ જ કીધેલું છે કે હું તમને આ રિએક્શન્સ આવી રીતે સમજાવવા માંગુ છું કે મારી પાસે અત્યારે અહીંયા ફિનોલ છે રાઈટ આ ફિનોલનું હું શું કરવા માંગુ છું તો કે બ્રોમિનેશન શું થાય છે તમે જોજો અચ્છા આ બ્રોમિનેશન બ્રોમિન જળની હાજરીમાં કરેલું છે એટલે કે પાણીની અહીંયા હાજરી છે આ પાણીની હાજરીમાં તમને બનશે એવું કે એક સાથે પોલી સબસ્ટિટ્યુશન થશે એક તો પહેલા તો ફિનોલિક સમૂહ કેવો હતો સક્રિય હતો પ્લસ બ્રોમિન પણ જે છે ને એ એકદમ આ પાણીની હાજરીને કારણે પ્રોટિક સોલ્વન્ટની હાજરીને કારણે એકદમ એક્ટિવ થઈ ગયું છે એક સાથે ત્રણે ત્રણ બ્રોમિન જે છે ને એ ઓર્થોપેરા સ્થાન ઉપર દાખલ થઈ જશે અને દાખલ થઈ અને તમને જે અહીંયા બતાવે છે એમાં 246 ટ્રાય બ્રોમો ફિનોલ આ તમને દેખાણું અને તમને સફેદ અવક્ષેપ આપી દેશે ઓન ધ સ્પોટ આ પ્રક્રિયા થાય છે ને એક સાથે આ પોલી સબસ્ટિટ્યુશન થઈ ગયું છે ઘણા કે પણ મારે આવા પ્રકારનું કંઈ સબસ્ટિટ્યુશન નથી કરવું એમ તો તમારે ઘણા કે મારે તો ખાલી એક જ બ્રોમિન લાવવો છે તો એના માટે એક બીજો રસ્તો છે કે તમે જે બ્રોમિન લીધો હતો ને એ લ્યો પણ અહીંયા તમે દ્રાવક છે ને એ બદલાવી નાખો એ તમે CS2 લઈ લ્યો કાર્બન ડાયસલ્ફાઇડ આ ન હોય તો તમે ક્લોરોફોર્મ લઈ શકો છો આ ન હોય તો તમે CCl4 અધ્રુવીય દ્રાવકો લ્યો કે જેથી આની પોલારિટીને ડાઉન કરી નાખો અને બીજું ટેમ્પરેચર અંદાજી 0-5 ડિગ્રીની એટલે તાપમાને બહુ નીચું કરી નાખો તો તમને અહીંયા બે નિપજ મળશે એક તમને જે નિપજ મળે છે એ પેરાબ્રોમોફિનોલ છે અને બીજી તમને જે નિપજ મળશે એ ઓર્થોબ્રોમોફિનોલ છે આ તમને અંદાજિત 80-84% જેટલી નિપજ પ્રાપ્ત થશે આપણે સમજાણું ફરીથી હું બોલું છું કે તમે જ્યારે બેન્ઝીન જે છે એટલે તમે જ્યારે ફિનોલની પ્રક્રિયા આની બ્રોમિન જળ સાથે કરી તો એ 246 ટ્રાઇબ્રોમોફિનોલ સફેદ અવક્ષેપ આપ્યા પણ એ જ પ્રક્રિયા તમે ક્લોરોફોર્મ કાર્બન ડાયસલ્ફાઇડ CCl4 જેવા નીચી ધ્રુવીયતાવાળા દ્રાવકની હાજરીમાં કરી તો મોનોબ્રોમોફિનોલ બન્યો તો આ તમને ખ્યાલ આવી ગયેલો હશે કે શું કામ આ ઘટના આ બે રેફરન્સમાં બનેલી છે હજી ઘણા લોકોને છે ને જો તમે કોઈ ટીચરને હું તમને વારંવાર મારા વિડીયોમાં પણ અગાઉ 2-3 વખત બોલેલું છું કે તમે ક્વેશ્ચન્સને ન સમજાય તો મને ખાસ વોટ્સઅપ કરજો મારો નંબર છે જ એમાં 9952555963 તમે મને વોટ્સએપમાં મેસેજ મૂકશો એટલે મારી અનુકૂળતાએ લગભગ હું તમને ઓન ધ સ્પોટ જવાબ આપવાની મહેનત કરીશ પણ અહીંયા છે ને ઘણા લોકોને એમ થાય કે આવું કેમ થયું હું તમને એનું એક નાનું એક રીઝન સમજાવવા માંગુ છું તમે જ્યારે ફિનોલને પાણીમાં નાખી દો ને તો શું બને ખબર છે એ ફિનોક્સાઇડ આયન બની જાય હવે તમને ખબર છે આ બેમાં ફેર છે તમે ફિનોલને ફિનોક્સાઇડની અંદર જ્યારે રૂપાંતરિત કરી દો તમે બરાબર રીઝન સમજો હું શું કહેવા માંગુ છું તમે જ્યારે આવું કરો એટલે ફિનોક્સાઇડ થઈ જાય હવે આ ફિનોક્સાઇડની અંદર નેગેટિવ ચાર્જ છે હવે
એટલે ઓક્સિજન જે છે એ જે ફિનોક્સાઇડ આયનનો એ હવે ઉલટાનું ઊંધું થશે ને વધારે ઇલેક્ટ્રોન દાન કરી દેશે એની પાસે એક્સ્ટ્રા પડ્યા છે એટલે વધારે દાન કરશે બહુ ઝડપથી દાન કરવા મંડી જશે એટલે શું થશે કે એ બેન્ઝિન રિંગની અંદર ઇલેક્ટ્રોનને બહુ મોટા પ્રમાણમાં આપતું હોવાને કારણે તમારી આખી રિંગ ખૂબ એક્ટિવેટ થઈ જશે હાઈલી એક્ટિવેટ થઈ જશે એટલે એક સાથે ત્રણ બ્રોમિન આવ્યો પણ જો એને તમે ફિનોલના જ ફોર્મમાં રાખશો કારણ કે હવે જો તમે પાણી નહીં નાખો તો આવા આવા તમે દ્રાવકો રાખશો તો આ ફિનોક્સાઇડમાં રૂપાંતરિત નહીં થાય તો હવે એના ઓ પાસેના જે લોન પેર છે એ બહુ ઓછા પ્રમાણમાં દાન કરવાની નીતિ કરશે એટલે અને પ્લસ તમે આમ જોવા જશો એટલે એ શું કરશે રિંગને એક્ટિવેટ કરશે પણ થોડી ઓછી કરી નાખશે એટલે ફક્ત આ એક વિસ્થાપન તમને થયેલું જોવા મળે છે હું એવું માનું છું કે તમને આ સમજાઈ ગયેલું હશે અને બીજું ઓર્થો અને પેરામાં તો રીઝન આપણું જે લાગે છે કે પેરામાં સ્ટીયરિંગ હિન્ડ્રન્સ એટલે કે અવકાશીય અવરોધકતા ઓછી છે એટલે વધુ પ્રમાણમાં મળે છે અને પેલું ઓછું પ્રમાણમાં બને છે આજે આપણે ખાલી ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા આપણે અટકી જઈએ છીએ અને પછીના સંદર્ભમાં આપણે મળશું ત્યારે થોડીક વધારે ચર્ચા જે છે એ આપણે આ સંદર્ભમાં આગળ વધારશું થેન્ક યુ